નમસ્કાર. 28 એપ્રિલ, આજનો દિન મહિમા, શ્રી ગગન વિહારી મહેતાની પુણ્યતિથિ. પ્રખર અર્થશાસ્ત્રી અને તેજસ્વી પત્રકાર શ્રી ગગન વિહારી મહેતાનો જન્મ ઈસવીસન 1900માં ભાવનગરના કુલીન નાગર કુટુંબમાં થયો હતો. એમના પિતામહ શ્યામળદાસ ભાવનગર રાજ્યના દિવાન હતા. મુંબઈમાં શિક્ષણ લઈ સ્નાતક થયા. રાજકારણ તેમનો પ્રિય વિષય હતો. મુંબઈના વિખ્યાત રાષ્ટ્રીય દૈનિક બોમ્બે ક્રોનિકલના સહાયક તંત્રી બન્યા. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. જાહેર સેવાની એમના કુટુંબની પ્રણાલિકાને અનુરૂપ એમણે પ્રામાણિકતા અને દેશપ્રેમના ગુણો દાખવ્યા હતા. એમનું મોહક વ્યક્તિત્વ, ચારુતા અને વિનોદવૃત્તિને લીધે ટેરિફ કમિશન અને પ્લાનિંગ કમિશનમાં સૌથી લાયક વિશિષ્ટ વ્યક્તિ તરીકે તેમની પસંદગી થઈ હતી. તેમનો ગુજરાતી હાસ્ય સંગ્રહ આકાશના પુષ્પો પ્રગટ થયેલો. અનેક સંસ્થાઓના પ્રતિનિધિ તરીકે તેઓ વિદેશ યાત્રા કરી ચૂક્યા હતા. ત્યારબાદ અમેરિકા ખાતે હિન્દના રાજદૂત તરીકે એમનું નિમણૂક થઈ અને પછી તો પંડિત જવાહરલાલના અત્યંત વિશ્વાસુ મિત્ર તરીકે એમણે અભૂતપૂર્વ કામગીરી બજાવી. જાહેર જીવનમાં અનેક મહિમાવંત પદો એમણે શોભાવ્યા હતા. પોતાનો પ્રામાણિક અભિપ્રાય નિર્ભયપણે જાહેર કરવામાં એમને કદી સંકોચ થતો ન હતો. લેખન કળા અને વક્તૃત્વ કળાના તો તેઓ બેતાજ બાદશાહ હતા. તારીખ 28 એપ્રિલ 1974ના રોજ તેમનું અવસાન થતાં સમકાલીન ભારતીય સમાજમાંથી એક સમૃદ્ધ વ્યક્તિત્વ અદૃશ્ય થયું.